નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. આગ્રા શહેરમાં દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. તેના વિરોધમાં મુખ્યમંત્રી તથા રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું. થોડા દિવસો પહેલા ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી. તેના વિરોધમાં ઠેર ઠેર વિરોધ જૂનાગઢ જિલ્લાના તથા શહેર દલિત સમાજ દ્વારા સૌરાષ્ટ્ર દલિત સંગઠન તથા કરુણા મહિલા મંડળની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી તથા રાજ્યપાલને આવેદનપત્ર આપી જણાવ્યું કે જે દલિત સમાજની દીકરીને ન્યાય નહીં મળે અને તેના પરિવારને આર્થિક સહાય તથા ગુનેગારોને કડક સજા નહીં થાય તો સમગ્ર દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેમજ માણાવદરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કેન્ડલ માર્ચ કરીને રાત્રિ સમયે દલિત સમાજની દીકરીને ન્યાય માટે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમયે ભરત પરમાર હાજર રહી યોગી સરકાર ઉપર પ્રહાર કરી રોડ શો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સુરતની જાણીતી હરિઓમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને રમતગમત રમાડી વાલીઓની કસોટી કરવામાં આવી. સુરતમાં અંજની વિસ્તારમાં આવેલી હરિઓમ સ્કૂલ દ્વારા એક ઉમદા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને તો બધા રમત ઉત્સવ યોજતા હોય છે, પરંતુ હરિઓમ સ્કૂલ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓને વિવિધ રમત રમાડી તેમની કસોટી કરી હતી. રમતગમત રમાડી અને વાલીઓને સ્કૂલ તરફ થઈને એક નવું ઉદાહરણ બતાવ્યું કે કોઈ કાર્ય સહેલું નથી હોતું અને તૈયારી વગર કોઈ કામ થતું નથી, જેથી કરી તમારા બાળકોને સરસંભાળ રાખી અને તેનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તેવો એક સુંદર મેસેજ સાથે વાલી રમત ઉત્સવ યોજાયો હતો. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનો જે એક ચોરવાડના સમુદ્રમાં હોડી અકસ્માતનો ભોગ બનેલા ત્રણ ખલાસી માછીમારો 6 કલાક બાદ મોતને સામે ઝૂમ્યા બાદ અન્ય ફિશિંગ બોટે હેમખેમ બચાવી લીધા હતા. વેરાવળ ચોરવાડના દરિયામાં ગત રાત્રિના ફિશિંગ કરવા ગયેલા 4 ખલાસીઓ સાથેની નાની હોડીને મોટી ફિશિંગ ટોલર બોટે અડફેટે લેતા હોડી ડૂબી ગયેલ, જ્યારે તેમાં સવાર 4 ખલાસીઓ 6 કલાક દરિયામાં થર્મોકોલના સહારે મોત સામે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન આજે વહેલી સવારે એક અન્ય ફિશિંગ બોટે 4 પૈકી 3 ખલાસીઓને હેમખેમ બચાવી લીધા. ચોરવાડ બંદરના રજિસ્ટ્રેશન નંબર IND GJ 11 285 રંગીલા નામની નાની પીલાણા હોડીમાં ચુનીલાલ ધનજી સોલંકી સાથે ખલાસી રાજેન્દ્ર ચુનીલાલ સોલંકી, સુરેશ નારાયણ પરમાર, પરેશ ગોવિંદ સોલંકી મળી 4 ખલાસીઓ ગઈકાલે ચોરવાડ વેરાવળના દરિયામાં ફિશિંગ અર્થે ગયા હતા. આ દરમિયાન સોમવારની રાત્રિના 10 વાગ્યા આસપાસ ચોરવાડ બંદરથી દરિયામાં 22 નોટિકલ માઇલ અંદર રંગીલા હોડીને અન્ય કોઈ મોટી ફિશિંગ ટોલર બોટે અડફેટે લઈ નાસી છૂટી હતી. ત્યારબાદ રંગીલા હોડી ટોટલ લોસ થઈ હોવાથી ડૂબવા લાગી, જેથી તેમાં સવાર 4 ખલાસીઓ થર્મોકોલના બોડાના સહારે દરિયામાં કડકડતી ઠંડી વચ્ચે દરિયામાં કૂદી સ્વિમિંગ કરતા કરતા જીવ બચાવવા રાત્રિના 5 કલાકે દરિયામાં મોત સાથે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા આસપાસ દરિયામાં અન્ય ફિશિંગ બોટ નજરે પડતા ખલાસીએ રાડો પાડતા તે બોટના ખલાસીઓ નજીક આવી ટંડેલ ચુનીલાલ રાજેન્દ્ર અને સુરેશને હેમખેમ બચાવી પોતાની બોટમાં લઈ લીધા, જ્યારે પરેશ નામનો ખલાસી દરિયામાં લાપતા બન્યો હતો. જો કે ચોથો ખલાસી પરેશ લાપતા બન્યો હતો. બપોરથી કોસ્ટગાર્ડના પોરબંદર ખાતેનું એક બીજું મોટું જહાજ અત્રે આવી પહોંચી શોધખોળની કામગીરીમાં જોડાયું હતું. આ દરમિયાન બપોરથી વેરાવળ ચોરવાડ માંગરોળની 50 જેટલી ફિશિંગ બોટોએ પણ બચી ગયેલ ખલાસીને સાથે રાખી લાઇન ફિશિંગ મુજબ દરિયામાં શોધખોળની શરૂઆત કરી હતી, જેમાં 50 જેટલી ફિશિંગ બોટોએ એક સાથે મોટી ઝાડ દરિયામાં નાખી હતી, જેમાં સાંજે 6-1 વાગે લાપતા બનેલ ખલાસી પરેશ ગોવિંદ સોલંકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ગોજારા અકસ્માતમાં પ્રથમ લાપતા બન્યા બાદ મોતને ભેટેલ ખલાસી પરેશ ગોવિંદ સોલંકી તેના પરિવારમાં એકમાત્ર કમાવનાર હતો અને પરિણીત હોવાની સાથે તેને 2 સંતાન પુત્ર અને પુત્રી હતા. થોડા વર્ષો અગાઉ પણ પરેશના પિતાજીનું મૃત્યુ થયું હતું. આવી જ એક અકસ્માતની ઘટનામાં તેમનું આ મૃત્યુ થયું હતું. હાલ પરેશ મોતને ભેટતા તેનો પરિવાર નોંધારો બની ગયો હોવાના દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. આ દુઃખદ ઘટના બાદ રાજ્ય સરકાર મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કે અન્ય કોઈ રીતે આ પરિવારને સહાયરૂપ બને તેવી લાગણી મચ્છીમાર સમુદાય વતી GFCA ચેરમેન વેલજીભાઈ મસાણીએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. આ ઘટનાની જાણ પંથકના માછીમાર આગેવાનોને થતાં સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા GFCCA
ચેરમેન વેલજીભાઈ મસાણી, વેરાવળ બોટ એસોસિએશન પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિતના ચોરવાડ બંદરે પહોંચી ગયા હતા. ભરત જાદવ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. અમરેલીમાં રાજકમલ એક ચોક ખાતે કોંગ્રેસ દ્વારા લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મફતમાં લસણ અને ડુંગળી વેચી રોષ વ્યક્ત કર્યો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લામાં હાલ આ વર્ષે ખૂબ જ ઓછા વરસાદથી દુષ્કાળની પરિસ્થિતિ છે. આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે ત્યારે હાલ ખેડૂતોને લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાની આગેવાની હેઠળ અમરેલીમાં રાજકમલ ચોક ખાતે કોંગ્રેસ આગેવાન શરદભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી લોકોને મફતમાં લસણ અને ડુંગળી આપીને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે બોડી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોકમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં રાજકમલ ચોક ખાતે મોંઘવારીની વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ડુંગળી તેમજ લસણનું મફત વિતરણ કરીને ખેડૂતોને પૂરતું પોષણ ભાવ આપવાની માંગ કરી સૂત્રોચ્ચારને મોંઘવારીના નારા લગાવ્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાતના મુખ્યમંત્રીને બોલેલું પાડવાની શક્તિ આપે તે સંદર્ભે ધોરાજી શહેરના ખેડૂતો દ્વારા રામધૂન કાર્યક્રમ રખાયો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રામ મંદિરમાં ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટેની યોજનાઓની જાહેરાતો કરે છે તે પાડી શકતા નથી. ગયા વર્ષે ખેડૂતોને જન્માષ્ટમી પર પાક વીમો આપી દેવાની જાહેરાત કરી હતી, પણ 9 મહિના સુધી પાક વીમો આપી શક્યા ન હતા. કાલે મુખ્યમંત્રીએ ખેડૂતોને ફેબ્રુઆરી પહેલાં પાક વીમો આપી દેવાની જાહેરાત કરી છે. તે પાડી શકશે કે નહીં તેવી ધોરાજીના ખેડૂતોને આશંકા છે, જેથી હે પ્રભુ મુખ્યમંત્રીને બોલીઓ પાડવાની શક્તિ આપે તે માટે ધોરાજીના રામ મંદિરે રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. હાલમાં વધી રહેલા અકસ્માતની ગોજારી ઘટના બાદ હવે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા મીટિંગોનો દોર શરૂ થયો છે. જિલ્લાના કડોદરા ખાતે નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરાયું હતું. થોડા દિવસો પહેલા સાપુતારા ખાતે ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ ભરેલ એક બસ ખાઈમાં ખાબકી હતી અને 10 થી વધુ નિર્દેશ વિદ્યાર્થીઓ હોમાઈ ગયા હતા. અકસ્માતની ઘટના બાદ હવે સુરત રેજ જિલ્લાના કડોદરા ખાતે DYSP ની હાજરીમાં જિલ્લાભરના ટ્રાન્સપોર્ટ તેમજ ટ્રાવેલ્સના સંચાલકોને બોલાવવામાં આવ્યા હતા અને બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસે આયોજન કરેલ બેઠકમાં ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટના સંચાલકોએ પોતાના પ્રશ્નો અંગે પણ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. કારણ કે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ વહન કરતી વખતે જે તે હોટલ પર ચાલકો માટે દારૂના સેવનથી લઈને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને ચાલકો તેનું સેવન કરીને રૂટ પર નીકળી જાય છે અને આવા અકસ્માતોને નોતરે છે. અત્યાર સુધી માત્ર ઉઘરાણામાં વ્યસ્ત રહેતો જિલ્લાની ટ્રાફિક પોલીસની કામગીરી પણ શૂન્ય જોવા મળી રહી છે. ટ્રાફિક સપ્તાહોની ઉજવણી એક દિવસ પૂરતી જ રહી જાય છે
ત્યારે હવે આ કામગીરી કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું. દિનેશ અણગણ, સુરત લક્ઝરી બસ એસોસિએશનનો પ્રમુખ છું. આજે કડોદરા ખાતે એક મિટિંગનું આયોજન સુરત જિલ્લાના એસપી સાહેબના નેજા હેઠળ જિલ્લા ટ્રાફિકની ટીમ હતી અને અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીંયા ગુડ્સ વાહન, લગ્ઝરી બસ અને ટ્રક ટેમ્પાઓથી થતું જે ટ્રાફિક છે હાઈવે ઉપર, એના સોલ્યુશન માટે અમે ચર્ચા વિચારણા કરી અને કડોદરાની અંદર અને જે કામરેજ ચોકડી છે આ બંને જગ્યા પર જે ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે એના માટે નો પાર્કિંગ ઝોન સ્થાપના કરવામાં આવે, જેથી કરીને ત્યાં લક્ઝરી બસો ઊભી ન રહે અને આ પ્રશ્નનો નિવાડો આવે. બીજું, હાઈવે ઉપર એક બે જગ્યા એવી પણ છે કે જ્યાં વધારાના ક્રોસિંગો છે જેની કોઈ જરૂરિયાત નથી, એવા ક્રોસિંગો બી બંધ કરવામાં આવે જેથી એનાથી બી એક્સિડન્ટો ઓછા થાય. આ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે આજરોજ કરવામાં આવી છે. 100% સુધારો આવશે. જે બે માંગણીઓ અમે કરી છે એ માંગણીઓમાં જો અધિકારીઓ ધ્યાન આપશે અને નો પાર્કિંગ ઝોનની જાહેરાત કરાવડાવશે તો 100%, 50% જે સિટીમાંથી જે હાઈવે પર વાહનો ચડે છે અને જે ટ્રાફિક થાય છે 50% ટ્રાફિક તો મારી ગણતરી હલ થઈ જશે. બીજું, કે જે બીજા અમુક નાના મોટા મુદ્દાઓ હતા એ પણ અધિકારીઓએ સ્વીકાર્યા છે અને જો એ મુદ્દાઓ બાબતે જો ધ્યાન આપવામાં આવશે પૂરતું તો હું માનું છું કે ટ્રાફિકનો પ્રશ્ન ઘણો બધો હલ થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો વર્ષના અંતિમ દિવસની ઉજવણી માટે ગુજરાતમાં ખાસ વપરાતો વિદેશી દારૂ રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવતો રોકવા માટે શામળાજી પાસે આવેલ રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં 31 ડિસેમ્બરની રાતને રંગીન બનાવવા યુવાનો અને યુવતીઓ નશામાં ચકચુર થઈ ક્લબો કે હોટલોમાં ડાન્સ પાર્ટી કરવાનો ક્રેઝ વધી ગયો છે. ત્યારે હાલ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ રાજસ્થાન તેમજ હરિયાણાથી મોટી માત્રામાં ગુજરાતની સરહદો પરથી અવનવી તરકીબો અજમાવી ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે. ત્યારે 31 ડિસેમ્બર અગાઉ ગુજરાતની આવી સરહદો પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખી પરપ્રાંતમાંથી આવતા નાના મોટા વાહનોનું કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે મુજબ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન અને દિલ્હી હરિયાણા તરફથી આવતા તમામ નાના મોટા વાહનોનું શામળાજી પોલીસ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોટી મોટી ટ્રકો, મોટરકાર તેમજ બાઇક ચાલકોને પણ રોકી વિદેશી દારૂ કે અન્ય કોઈ નશીલા કેફી દ્રવ્યો ગુજરાતમાં ઘૂસી ન જાય તે માટે શામળાજી પોલીસ દ્વારા સરહદ પર ચુસ્ત રીતે બાજ નજર રાખવામાં આવી રહી છે અને વાહનોનો ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરવામાં આવે છે, જેથી 31 ડિસેમ્બરની રાતને નશીલી બનાવતા અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, શામળાજી. 25 ડિસેમ્બરના દિવસે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે તુલસી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં તુલસીના રોપાનું પૂજન અર્ચન કર્યા બાદ આરતી ઉતરાઈ હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકગણ દ્વારા તુલસીનું વિશેષ મહત્વ સમજાવાયું હતું. આયુર્વેદિક ઔષધિમાં તુલસીનું આગવું સ્થાન રહ્યું છે, ત્યારે 25 ડિસેમ્બર તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે હળવદની મહર્ષિ ગુરુકુળમાં તુલસી પૂજન દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. તો સાથોસાથ ઉજવણીના ભાગરૂપે શાળામાં તુલસીના છોડની પૂજાનું મહત્વ સમજાવીને તુલસી પત્ર પ્રસાદમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તુલસીના જતન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તુલસીના ગુણો અને ફાયદા વિશે માહિતગાર કરાયા હતા અને દરરોજ 3-4 તુલસીના પત્ર ચાવવા અને તુલસીના પવિત્ર છોડને ઉગાડીને જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. નાતાલના દિવસે ભારતભરમાં જ્યારે તુલસી પૂજન તરીકે ઉજવાય છે ત્યારે 24 કલાકે ઓક્સિજન આપતી અનેક ગુણોથી સંપન્ન તુલસીની પૂજાનું શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું, જેમાં સામાજિક પ્રવૃત્તિ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાગત વારસાના જતન માટે તુલસી પૂજન હંમેશા કાર્ય કરે છે. ત્યારે આજે શાળાના MD રજનીભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ તુલસી પૂજનના દિવસે મહર્ષિ ગુરુકુળ ખાતે વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ. તો હળવદ તાલુકાના કોઈબા ગામે 2 દિવસ પૂર્વે થયેલો હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખી. હત્યા કરનાર ગામના જ 2 શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના કોઈબા ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરસિંહ કોડીને પાણાની ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ કોઈબા નદીના કોઝવે નજીકથી મળી આવતા ચકચાર ફેલાઈ ગયો હતો, જ્યારે બનાવના પગલે હળવદ પીઆઈ MR સોલંકીએ ઝીણવટભરી તપાસ હાથ ધરતા હત્યા કોઈ બીજા કોઈએ નહીં પરંતુ ગામના અજીત હેમુભાઈ કોડી અને મુકેશ જસવંતભાઈ કોડીએ કરી હોવાનું કબૂલ્યું છે। ત્યારે આ બનાવમાં આરોપીઓ રાત્રિના સમયે મૃતકને નદી કાંઠે બોલાવી પાણાના ઘા ઝીકી હત્યા કરી નાસી છૂટ્યા હતા, જ્યારે હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા મૃતક જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરસિંહ કોડીએ આરોપી અજીત હેમુ કોડીના પિતા પર કચડી નાખવાના ઈરાદે ટ્રેક્ટર નાખ્યો હોવાના બનાવના પગલે આરોપીએ દાજ રાખી તેના મિત્ર સાથે મળી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાય છે। કોઈ બાગામે જૂની અદાવતને કારણે આરોપીએ ફરિયાદીના મા બાપ ફરિયાદી જે મરણ જનાર છે અને આરોપીના મા બાપ ઉપર ટેક્સી ચડાવેલ એનો ખાર રાખી અને આરોપીએ જેનું મર્ડર કરી નાખેલ છે। બંને આરોપીમાં એકનું નામ છે અજયભાઈ ઉર્ફે અજીતભાઈ હેમુભાઈ કોળી કોઈબા, બીજાનું નામ છે મુકેશભાઈ જસવંતભાઈ ઉર્ફે કાળુભાઈ હરેશા કોળી જૂના કોઈબા હળવદ વાળા। મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ। દામનગર ખાતે વૃદ્ધોની સંસ્થા સિનિયર સિટીઝન ટ્રસ્ટની સામાજિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી, જેમાં નેત્રયજ્ઞનું આયોજન કરાયું અને નેત્રયજ્ઞમાં આંખોને લગતી તપાસ સારવાર નેત્રમણી આરોપણ સંપૂર્ણ મફત કરવામાં આવ્યું। શહેરના વૃદ્ધો દ્વારા સામાજિક પ્રવૃત્તિ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા દામનગર ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞમાં 150 દર્દીઓ નારાયણોની સંપૂર્ણ મફત તપાસ સારવાર કરાઈ હતી। રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તબીબી સ્ટાફના સહયોગથી થયેલા નેત્રયજ્ઞમાં 40 દર્દીઓ નારાયણોને નેત્રમણી આરોપણ સાથે સંપૂર્ણ મફત મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા। દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપે કાર્ય કરતી વૃદ્ધોની સંસ્થા સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા દર માસના છેલ્લા બુધવારે દામનગર ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરાય છે। નટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ દામનગર। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।